અને સમાચાર ગોંડલ ખાતેથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ગોંડલ ખાતે નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. જેતપુર ભીડ ભંજન રોડ ઉપર પસાર થતી નદીમાંથી ગાલોરિયા નદીમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. તો સ્થાનિક તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કઢાયો છે. આ મૃતદેહને બહાર કાઢી સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો છે. તો મતો છે કે જેતપુર તાલુકા પાસે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જે બાદ બાળકની જનેતા અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. નવજાત બાળક કઈ રીતે નદીમાં આવ્યું તેની તપાસ હાથ ધરાઈ છે. મહત્વનું છે કે અવારનવાર બાળકોને ત્યજી દેવાના કિસ્સાઓ બની રહ્યા છે. આ બનાવ જે સામે આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચા એવી પણ લોકમુખે ચાલી રહી છે. વધુ વિગત માટે અમારા સંવાદદાતા નરેશ શેખલિયા આપણી સાથે જોડાઈ ગયા છે. જે નરેશ, ગોંડલ ખાતે આ જેતપુર ભીડ ભંજન રોડ પર બનાવ સામે આવ્યો છે, જ્યાં નવજાત બાળકનો મૃતદેહ મળ્યો છે, શું છે સમગ્ર માહિતી? તનુ, આપને ચોક્કસ જણાવી દઉં કે જેતપુરમાં અવારનવાર બાળકના મૃતદેહો કે બાળક તજી રહેલા બાળકો મળી આવતા હોય છે, ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેતપુરની જો વાત કરવામાં આવે તો જેતપુરના ભીડ ભંજન રોડ પરથી પસાર થતી ગાલોરિયા નદીમાં એક 2 થી 2 માસના બાળકનો મૃતદેહ તરતો હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આ સાથે પોલીસે સ્થાનિક તરવૈયાઓના મદદથી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારે પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે બાળકનો મૃતદેહ 1.5 થી 2 માસનો હોઈ શકે. સરકારી હોસ્પિટલમાં સારો ખસેડવામાં આવ્યો છે. અને બીજી તરફ પોલીસે જે નિષ્ઠુર માતાએ મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો કે બાળકને નદીમાં ફેંકો, એ દિશામાં તપાસ કરી છે. હાલ તો બાળકની માતાના ભાળ મેળવવાના પણ ચક્રો ગતિમાન કરીએ છીએ. જી જી નરેશ, ચોક્કસથી જે રીતે આ બનાવ સામે આવ્યો છે, પોલીસ વિભાગ તરફથી આ બનાવને લઈને શું પ્રતિક્રિયા મળી રહી છે? કેમ કે જેમ આપે જણાવ્યું છે કે 1 કે 2 માસનો જે બાળક છે, જે બાળકની જનેતા તેને ત્યજી દેવા હોવાના પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થયા છે. પોલીસ વિભાગ તરફથી ખાસ શું પ્રતિક્રિયા મળી રહી છે? હાલ તો જો પોલીસ જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે, ત્યારે પ્રથમ તો પ્રાથમિક તપાસમાં બાળકની માતા કોણ છે, અહીંયા કોણ બાળકને ફેંકી ગયું છે નદીમાં કે અકસ્માતે પડી ગયું છે, એ દિવસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ હજુ સુધી ચોક્કસ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. અને પોલીસે જુદી જુદી હોસ્પિટલોમાં પણ તપાસ, જે મેટરનરી હોમ હોય એમાં પણ તપાસ હાથ ધરી છે. એટલે કહી શકાય કે પોલીસે બાળકની માતા શોધવાના પ્રયાસ હાથ ધર્યા છે. જેતપુર ભીડ ભંજન રોડ ઉપર પસાર થતી આ નદીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે, જે બાદ પોલીસ વિભાગે બાળકનો જે મૃતદેહ મળ્યો છે તેની જનેતાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો પાટણના રાધનપુરમાં નર્મદા વિભાગની કામગીરીને લઈ અનેક સવાલો